વિદ્યાર્થીઓ કેમ છો મજામાં છો પ્રથમ પરીક્ષા બે હજાર એકવીસના એમ પ્રશ્નોની વાત હતી પણ ધોરણ બાર વિષય ભૂગોળ અને આજે છે વિભાગ ઈ પ્રકરણ એકથી આઠની વાત કરવામાં આવે તો પરંતુ તે પહેલાં આવા જ વિડીયો મેળવવા માટે તેજસ પાઠક ચેનલને શેર સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરતા રહો બે લાયકોનને ટચ કરશો ઓલ બે લાયકોનને તરત તરત તમે મારા દ્વારા આપેલી નોટિફિકેશનો તમને તરત મળી જશે તો જોઈએ છે વિભાગ ઈ વિભાગ ઈ આની અંદર બોર્ડની પરિરૂપ પ્રમાણે પંચાવનથી એકસઠ સુધીના પ્રશ્નો હતા ગમે તે પાંચ પ્રશ્નો તમારે લખવાના છે એટલે ધ્યાન રાખો પંચાવનથી એકસઠ પંચાવનથી એકસઠ એટલે કે અને બાસઠમો પ્રશ્ન તમારે ફરજિયાત લખવાનો છે બરાબર છે અહીંયા આગળ કીધું છે તે પ્રમાણે ભારતમાં વસ્તી વિતરણની પ્રાદેશિક વિભિન્નતાવાણો એક પ્રશ્ન છે આઈએમપી પ્રશ્નો છવા માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવ્યો પ્રાથમિક પ્રવૃત્તિઓ જણાવો એ પણ બીજા પાઠનો પ્રશ્ન છે આ પાંચ પાંચમા પાઠના આવી ગયા બે પ્રશ્નો સો ટકા પૂછાય જ છે પરિવહનનો અર્થ સમજાવ્યો વિશ્વના મુખ્ય સડક માર્ગો વિશે જણાવો તે ઉપરાંત અઠ્ઠાવનમો પ્રશ્ન છે ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગો વિશે માહિતી આપો આ પણ નમૂનાના પ્રશ્નપત્રની અંદર પૂછાયેલા પ્રશ્નો છે હો પાછા ભારતના વિદેશ વ્યાપારની નીતિ સમજાવો નંબર સાહીઠ ગ્રામીણ માનવ વસાહત પ્રણાલી વિશે સવિસ્તાર ઉત્તર લખો આ પણ તમારે એકદમ આઈએમપી પ્રશ્ન છે એકસઠમો પ્રશ્ન છે શહેરી વસાહત એટલે શું તેની કાર્યકારીતાના આધારે તેના પ્રકાર જણાવો તે ઉપરાંત બાસઠમાં પ્રશ્નની અંદર છે નકશા પૂર્તિનો છે ભારતમાં સૌથી સ્ત્રી પુરુષનું વધુ પ્રમાણ ધરાવતું રાજ્ય એટલે કે તેને કેરળ કહેવામાં આવે છે ધોરીમાર્ગ નંબર સાત પર આવેલું એ કટક સ્થાન એ પણ આવડે ભારતમાં આવેલું ફેરબદલી માટેનું બંદર અને ફેરી બંદર એ પણ તમારે ખાસ ધ્યાન રાખજો ભારતમાં કોઈપણ એક અંત સંરક્ષણ કેન્દ્ર પણ તમારે જણાવવાનું છે કદાચ ક્યારેક ક્યારેક આની અંદર નામ પણ આપવામાં આવે છે ભારતમાં આવેલું કોઈપણ એક શૈક્ષણિક કેન્દ્ર જણાવો આપણા ગુજરાતની અંદર વલ્લભ વિદ્યાનગર તરીકે આપણે તેને ઓળખી શકીએ છીએ ઓકે આજના માટે આટલું જય હિન્દ વંદે માતરમ